ધાનેરા તાલુકાના વાલેર ગામના યુવાનો કપડાનો અશ્વ લઈ રણુંજા જતી વખતે અશ્વ રસ્તામાંથી ગાયબ થઈ ઘેર પરત આવી જતાનો દાવો કરતા રામાપીરના અશ્વના દર્શન કરવા ઉમટી માનવ મેદની. ધાનેરાના વાલેર ગામના કેટલાક યુવાનો પેદલ ચાલીને રણુંજા જતી વખતે રામાપીરનો કપડાનો બનાવેલ અશ્વ પ્રતિક રૂપે લઈ જતા હતા, પણ સવારે અચાનક જ રસ્તામાંથી અશ્વ ગાયબ થઈ ગયો હતો, જે વાલેર ગામે ઠાકોર પરિવારના ઘેર પરત આવી ગયાનો દાવો કરતા ઠાકોર પરિવારના સભ્યો અશ્વ પરત આવ્યાની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. કપડાના અશ્વની પૂજા અર્ચના અને દર્શન કરવા લોકોની ભીડ જામી છે. ઘર માલિક હરચંદભાઈ ઠાકોરને પૂછતા એમને સમગ્ર વાત રજૂ કરતા કહ્યું કે જ્યારે આ બાબતે ગામમાં પૂછતા એમને મગનું નામ મરી પાડ્યા વિના હરચંદ ઠાકોર કહે છે કે અશ્વ પાછો આવ્યો છે, પણ અમે આ બાબતે કંઈ કહેવા માંગતા નથી. આમ તો અનેક જગ્યાએ ધર્મના નામે ધતિંગ થતા જોવા મળી રહ્યા હોય છે. ઢબુડી માતાનું ઉદાહરણ પણ સામે છે, પણ આ બાબતે કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતી નથી અને આવી અફવાને વેગ પણ આપતું નથી. આ બાબતે ધાનેરા મામલતદારે તલાટીને તપાસ કરી રિપોર્ટ કરવાની સૂચના આપી દીધી છે, પણ હાલ તો આ અશ્વ પરત આવવાની વાતને લઈ લોકોના ટોળા ઉમટી પડતા કોરોનાનું સંક્રમણ ફેલાય એવી શક્યતા જોવાઈ રહી, ત્યારે તંત્ર આ બાબતે તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ જરૂરી છે. હું વાલેર ગામનો વતની છું અને અમુક કૂવા ઉપર પણ રહેઠાણ મારું છે. આ ભાઈને ઘેરે ઘોડો આવ્યો એવી ગામના સમાચાર અમને મળ્યા કૂવા ઉપર કે ભાઈ આ હરચંદભાઈને ઘેરે ઘોડો આવ્યો, એટલે હું ઓભળીને આવ્યો અહીં આવીને પૂછ્યું કે ભાઈ આ કેવી રીતનો ઘોડો આવ્યો. હોય પાછો આવ્યો, આ ભાઈએ મને જવાબ આપ્યો કે ભાઈ આ ઘોડો રાતના 4:30 વાગ્યા અને હમમાટો વાગ્યો અને આ ઘોડો પાછો પરત આવ્યો. એટલું રમાપીનો દર્શન કરવા 12 વાર હું હેજો, પછી આ દિવસે મને તાવ આવ્યો તો મને ગયો ઘેર રહી ગયો. પછી રાત્રે રમાપીનો એમ કીધા કે રમાપીર હું તો હું નથી આવ્યો દર્શન કરવા, હું અત્યારમાં પૂરું કરવો હતો. પછી પૈસા એક શીખ ન હોય તો હું ગયો ને મારો છોકરો હેડે 15 વર્ષે 2 વર્ષે હળવાની પછી હેડે રમાપીરનો ઘોડો લઈને પરની સાલી ગયો, ઓણીએ સાલી ગયો. ઓણીએ સાજે 4:30 વાગે ઘોડો એ બધા 15 જણા હતા એના પણ તે બોમ થઈ ગયો. પાછો આવ્યો વાલે ઘોડો આવ્યો એટલે તમને કોઈ એવો અનુભવ થયો હતો? હા અવાજ થયો ત્યાં બધે રાજ્યો જે બહેનો હતી બહેનો હતા દાદા કે મારી અવાજ થઈને કોઈ ઘેર આવ્યો છે અમને તો બીક આવે, અમે તો કે બહારથી નીકળી ગયો ના કીધું હું આવું. પછી હું આવ્યો રાતે 4:30 વાગે આવી હું તો કરો મમ ધરી દીધો કીધું ઉભા કીધી આ શું. એ પછી લાગ્યો ફાળીઓ ઉતારીને બે અગરબત્તી કરી ફજે લાગ્યો. હું તો આટલે બીજા પીધો ભજો તો હતો તો સવારે પબ્લિક ગમની આવી ખાશી દર્શન કરવા હવા ખૂબ આવી ગમની સરગમની. તી 15 વર્ષથી અળવોને પગી અને સરીકી ઉગાડે ચાલતા હતા દર્શન કરવા રણુદી રમાપીરનો. તે હેડી અને જ્યાં દર્શન કરવા પછી આદ અમારમાં 5 વાગે ઉઠી હું ઉઠી એટલે પછી ખરખડાટ છો એટલે પછી હું ઓહરિયમ જઈને બત્તી કરી એટલે ઘોડો બાસી ઊભા એટલે પછી હું ગભરાઈ તો જી પણ તું સાથી રાખી અને હાથ પગ ધોઈને અગરબત્તી કરી અને મેણીએ બીજો ઉછા ચડાવી ગોળા કરી કમાડ ઉગાડી અને પછી છોકરાને દગાડ્યો તો મારે મોટી છોકરી રોવા ડૂચી પાડીને ગભરાઈ જતી. તો મેં કીધું રૂમ હતી આ તો બાપથી કોઈ ન કરી. પછી મેં કીધું યાર તમે કન બેહો હું તો ગાય દુવા આવી અને પછી કીધું તો તમારે દાદાને બોલાવતા આવો કે તમારો દાદા આવશે ઓકડી છોકરો બધો ઓપન કોઈ ઠાવ પણ ના પડે એટલે તાર દાદાને ખબર પડશે. પછી એને દાદા આવ્યા તો બેઠીને પગે નામી અને પછી જીવો કર્યો અગરબત્તી કરી અને પછી બધે અમે બેઠો હતા અને પછી આ લોકોને બધાને ઠા પડ્યો એટલે બધે આવ્યા.